બેરોજગારીના મુદ્દે આજે જામનગર યુવક કોંગ્રેસ દ્વારા અનોખો અને આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટાઉન હોલ વિસ્તારમાં માર્કશીટોની હોળી કરવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર થયા હતા આ તકે ટ્રાફિક જામ થઈ જતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર તૌસીફ ખાન પઠાણ એનએસયુઆઈ ના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા શહેર કોંગ્રેસ દિભુગા જાડેજા કોંગ્રેસના પ્રદેશ મંત્રી શક્તિસિંહ જેઠવા વગેરે જોડાયા હતા દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ પોલીસ પર લાગ્યો હતો જેના વિરોધમાં પોલીસ માફી માંગે નહીતર અંજળ ત્યાગ કરવાની ચીમકી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે આપી હતી આખરે ઉચ્ચ પોલીસ અધિકારીઓની મધ્યસ્થીથી સમગ્ર મામલો શાંત થયો હતો હાલારના ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ચાલીસ થી વધુ ગુનાઓ નોંધાયા છે વર્ષ બે હજાર ક્રિમિનલ એડવોકેટ કિરીટ જોશીની હત્યાના કેસમાં જયેશ પટેલ મુખ્ય આરોપી છે આ ઘટના પછી જયેશ વિદેશ ફરાર થઈ ગયો હતો દરમિયાન વિદેશથી પણ જયેશ પટેલ જામનગર પંથકના શ્રીમંતો પાસે ફોન પર ખંડણી માંગતો હોવાનું બહાર આવ્યું છે આવા જ એક ફોન કોલનો ટ્રેસ કરવામાં આવતા જયેશ પટેલ લંડનમાં હોવાની હકીકત સામે આવી છે જયેશ પટેલને લંડન થી ઝડપી લેવા માટે ભારતીય પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તથા આ અંગે યુકે પોલીસની પણ મદદ માંગવામાં આવી છે ગઈકાલે રાત્રે ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં લૂંટનો બનાવ બન્યો હતો વાડી વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ ટપુભાઈ પરેશાના મકાનમાં ચાર લૂંટારુઓ ત્રાટક્યા હતા લૂંટારુઓએ ધારદાર હથિયારો બતાવી ઘરમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ સાડત્રીસ લાખના સોના ચાંદીના દાગીના તથા રૂપિયા ત્રણ લાખની કિંમતની કાર લઈને ફરાર થઈ ગયા હતા ત્યાર પછી પીડિત પરિવારને પોલીસને જાણ કરી હતી લૂંટાયેલી કાર પોલીસને લૂંટના સ્થળથી થોડે દૂર જ મળી આવી હતી લૂંટારુઓને પકડવા પોલીસે નાકાબંધી કરી હતી ખીરસરા ગામ પાસે પોલીસે લૂંટારુઓની કારને આંતરવાનો પ્રયાસ કર્યો હતો લુટારુઓ પોલીસની જીપ પર પથ્થરમારો કરી ફરાર થઈ ગયા હતા દેવભૂમિ દ્વારકા તથા જામનગર બંને જિલ્લાની પોલીસ લુટારુઓની શોધખોળ કરી રહી છે એક યુવકે શાદી ડોટ કોમ નામની વેબસાઇટના આધારે જામનગરની યુવતીને કોલ કર્યો હતો કોલ કરી આ યુવકે યુવતી સાથે લગ્નની તૈયારી દર્શાવી હતી દરમિયાન યુવકે યુવતીને ગિફ્ટનું પાર્સલ મોકલ્યું હોવાનું જણાવ્યું હતું જે પાર્સલ છોડાવવા યુવતીએ તેને કહેવાયેલા બેંક ખાતામાં વીસ હજાર ભર્યા હતા આ પછી પણ જુદી જુદી બેંકોમાં કટકે કટકે કુલ રૂપિયા છત્રીસ લાખ બ્યાસી હજાર પાંચસો ની રકમ જમા કરાવી હતી આખરે આ યુવતીને છેતરપિંડી થયા હોવાની જાણ થતા સાયબર સેલમાં ફરિયાદ કરી હતી સાયબર સેલે તપાસના આધારે નવી દિલ્હીથી જોન ચિબુઝોર નામના નાઇજીરિયન તથા ઇરપ્પા વાલેકર નામની મહિલાને ઝડપી રૂપિયા એક લાખ એકાણું હજાર સિત્તેરનો મુદ્દામાં કબજે કરી જામનગર લાવવામાં આવ્યા છે આજે દેશભરમાં કોરોના વેક્સિનેશનના રિહર્સલ રૂપે ડ્રાય રન યોજાયો હતો જામનગર શહેરમાં પણ સ્થળે તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અઢાર સ્થળે ડ્રાય રન યોજાયો હતો ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જ જામનગર શહેર તથા જિલ્લામાં દસ જગ્યાએ ડ્રાય રન યોજાયો હતો